રેલવે મુસાફરી કરતા લોકો માટે મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ કોલકાતા આગળ આવ્યું છે, જેઓના જણાવ્યા અનુસાર રેલવેના મુસાફરીઓ માટે દરેક રેલવે સ્ટેશન પર આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવે, જેથી અકસ્માતનો ભોગ બનનારને સમયસર સારવાર મળી રહે. સુરતના મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખી મીડિયાના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેની માહિતી આપી હતી, જેથી રેલવેમાં મુસાફરી કરતા લોકો જે અકસ્માતનો ભોગ બનતા હોય છે તેમને મોડી સારવાર દરમિયાન મોત થઈ જતી હોય છે. મેટ્રો મેડિકલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સરકારશ્રીની રજૂઆત કરવામાં આવી હતી કે જે તે સ્ટેશન પર મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી આવી કોઈ ઘટના બને તો દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને તેનો જીવ બચે એવા વિચાર સાથે સરકારશ્રીને અને રેલવે મંત્રી રજૂઆત કરવામાં આવી હતી. હા, મેં રેલવેની રજૂઆત જમશેદભાઈ મેટ્રો મેડિકલ તરફથી જે રજૂઆત કરવામાં આવેલી છે એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને એના માટે આ પ્રેસ કોન્ફરન્સ મૂકવામાં આવેલી છે. તો અમારી નિવેદન બધા સરકારથી એવી છે, નરેન્દ્રભાઈ મોદીથી ને અમિત શાહજીથી ને રેલવે મંત્રી ગોહિલ સાહેબથી, કે આ અમારો જે પ્રેસ કોન્ફરન્સ થાય છે એમને જોઈને રેલવેની અંદર તાત્કાલિક એમરજન્સી મેટ્રો મેડિકલ આપણે મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. ને દરેક હવે એવું તો થતું નથી, ગમે ત્યારે થાય છે, પણ એના માટે કે કોઈ પણ જગ્યા પર માણસ ઉતરે અને ચડે ને એમનો પગથી કે કપાઈ જાય એના માટે મેડિકલ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ હોવી જોઈએ. એના અંદર દરેક સુવિધા રાખવી જોઈએ. આજ જે સેતુ છે મુજે યહાં બુલાયા ગયા મેટ્રો મેડિકલ સેવાભાઈ જો ટ્રસ્ટ હૈ ઉનકે તરફ સે આજે કોન્ફરન્સ મીટિંગ રખા ગયા હૈ. ઉનકા વિચાર જો ઉન્હોને મતલબ સારે જગત કા સોચ વિચાર કરકે જો વિચાર ટ્રસ્ટ તક નિકાલા ઓર જો કેન્દ્ર તક પહોંચાયા, પહેલે તો મેં ઉનકો ખૂબ ખૂબ બધાઈ દેના ચાહતી હું. ઉનકા જો કાર્ય હૈ વો 108 સે ભી બઢકર હૈ ઓર ઉસમે ઉન્હોને જીસકા ભી મદદ માંગા, ગિરીશભાઈ ધાકડ ઉન્હોને અપને આરપીઆઈ કે મદદ સે રામદાસભાઈ આઠોલે તક ઉનકા પ્રસ્તાવ લેકે ચલે ગયે. ઉસકે બાદ ઉન્હોને જૈસે ઉનકો બતાયા કે ભાઈ આપ રેલવે મંત્રી તક આપ ઈમેલ કરકે ઈ સેતુ કો પહોંચાઓ, ઉસ તરહ સે ગિરીશભાઈ ધાકડ ઓર જેસીબેન દોનો મિલકે ઓર યે સબ અપને સેવા કે કરતી ઇન સબકે મદદ સે હમ લોકોને વો પ્રસ્તાવ પહોંચાયા ઓર આજ યે મહામારી જે ચલ રહી હૈ વો મહામારી કો દેખે યે પ્રપોઝ હમને કિતને દિન સે ચલ રહા થા ઉસકો આજ નરેન્દ્રભાઈ મોદી ને બહોત અપને દિલ સે ઉસકો લિયા ઓર વો જો ભી હમારે લિયે સેવા કી હૈ મેં આજ ઉનકો ખૂબ ખૂબ ધન્યવાદ દેના ચાહતી હું. દૂસરી અમારે અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉનકો ભી મેં ધન્યવાદ દેના ચાહતી હું, ક્યુંકિ એ બહોત બડા કામ હૈ ઓર જો રેલવે મંત્રી હૈ ગોહિલ સાહેબ ઉનકો ભી મેં ખૂબ ખૂબ અપને ટ્રસ્ટ તરફ સે ઓર અમારી સામાજિક સેવા તરફ સે બહોત બહોત ધન્યવાદ દેના ચાહતી હું. એ બહોત એ છોટા કાર્ય નહીં હૈ, બહોત બડા કાર્ય હૈ, ઇસસે બહોત લોકો કી જાન બચ સકતી હૈ ઓર મેં યે ટ્રસ્ટ કે જો વિચારો કો ભી ખૂબ ખૂબ અભિનંદન દેતી હું. જય હિન્દ જય ભારત. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આઠોલેગઢ કે તરફ સે મેં સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ હું. और सबसे पहले तो मैं ये जो अली भाई है इनको मैं बधाई देना चाहूँगा, क्योंकि हर बार मैंने उनको गरीबों की ज़रूरतमंदों की सेवा करते टाइम ही मैंने देखा है और उनका काम भी बहुत अच्छा है. उन्होंने बीच में मुझे एक आवेदन किया था, जैसे भी मतलब हमारे जो केंद्रीय मंत्री है रामदास जी आठोले साहब, तो उनके तरफ मुझे एक आवेदन करना था. उनका यही कहना था कि हर ट्रेन के कोच में मतलब एक ओपीडी जैसे होना चाहिए, उसमें डॉक्टर लोगों को भी बहुत सारे डॉक्टर उसमें जॉब में लग सकते हैं, उनका भी रोजगार चालू हो जाएगा और ट्रेन के एक्सीडेंट में डेथ होने वालों की संख्या भी बहुत सारी है तो वो भी बच सकती है. अगर उसमें ओपीडी मिल जाती है ट्रेन में तो बहुत अच्छा काम हो जाएगा और मतलब एम्बुलेंस में जाके हॉस्पिटल तक वो पेशेंट पहुँचे नहीं पहुँचे उससे पहले ट्रेन में ही उसका बहुत सारा अच्छा सा उपचार हो जाएगा, यही उनकी मांग थी. और मैं रिपब्लिकन पार्टी ऑफ इंडिया और हमारे यहाँ पे जितने जो साथी हैं उनकी तरफ से एक ही मांग करना चाहता हूँ कि आज की ये प्रेस कॉन्फ्रेंस वो मांग के लिए ही रखी गई है कि हर ट्रेन में एक कोच ऐसा होना चाहिए कि जिसमें ओपीडी डॉक्टर नर्स ये 24 आवर्स मतलब 24 घंटा अवेलेबल होना चाहिए. ये हमारी मांग है. ओके.